નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર હું નિકુંજ બાથાણી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 9 વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ, કે જે ધોરણ 9 નું છે, જેની અંદર આપણે સામાજિક વિજ્ઞાન વિષય તેનો વિભાગ સી ચેપ્ટર નંબર 9 તેની અંદર આપણે તેનું સોલ્યુશન્સ જોવાના છીએ. તો શરૂઆત કરીએ આજના આ વિડીયોની. તેની પહેલા તમારા માટે એક ખાસ સરસ મજાની જાહેરાત, કે આ જે પુસ્તક છે તમારી પ્રથમ પરીક્ષા માટે કેટલું અગત્યનું છે તે તમે ઓલરેડી જાણો જ છો. આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તમારા પરીક્ષાની અંદર પૂછાય છે. તો આ જે પુસ્તક છે તેને તમે ઘર બેઠા બેઠા મંગાવી શકો છો. તેના માટે તમારે આ નંબર 63-54-82-73 આ નંબર પર તમારે એકવાર કોન્ટેક્ટ કરી લેવાનો છે અને ઘર બેઠા તમને પુસ્તકની ડિલિવરી મળી જશે. અથવા તો ડિસ્ક્રિપ્શનની અંદર ધોરણ 9 અને 10 નું આ જે પુસ્તક છે તેને મેળવવા માટેની લિંક પણ તમને આપેલી છે. તમે જ્યાંથી તમે જાતે ઓર્ડર કરી શકો છો. તો જોઈએ એમાં પ્રકરણ નંબર 9 ની અંદર પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પારિભાષિક શબ્દ સમજાવો. પેલું કે માનવ અધિકાર અથવા તો માનવ હક. તો માનવ અધિકાર એટલે કે હક એટલે કે વ્યક્તિના અસ્તિત્વને તેમના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ સાધવામાં મદદરૂપ બની શકે તેવા આવશ્યક સામાજિક પરિસ્થિતિઓ. જે અધિકાર માનવીના વિકાસ માટે અનિવાર્ય છે તેને માનવ અધિકાર અથવા તો માનવ હક કહે છે. બીજું, બાળ મજૂરી. તો કે 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ બાળકોને કારખાનામાં, ખાણ, બાંધકામ કે અન્ય જોખમી વ્યવસાયમાં, ગેરેજ, હોટેલ, લારી ગલ્લા પર તેમજ ઘર નોકર તરીકે રાખવામાં આવે તો તેને બાળ મજૂરી કહેવામાં આવે છે. અને બાળ મજૂરી છે તે શિક્ષાપાત્ર ગુનો છે. ત્રીજું છે અસ્પૃશ્યતા. તો કે હિન્દુ સમાજમાં સદીઓથી ચાલી આવતી અમુક વર્ણના લોકો અસ્પૃશ્ય ગણાવવાની પ્રથા. સવર્ણ હિન્દુઓએ અમુક જ્ઞાતિઓને અસ્પૃશ્ય ગણી તેને નાગરિક તરીકેના સમાનતાના હકોથી પણ વંચિત રાખ્યા હતા. ચોથું છે કાયદા સમક્ષ સમાનતા. તો કે કાયદા સમક્ષ સમાનતા એટલે કે કોઈ પણ વ્યક્તિ કે સમાજ કે કોઈ પણ વર્ગની તરફેણમાં વિશેષાધિકારનો અભાવ. ત્યારબાદ છે પાંચમું, કાયદાનું સમાન રક્ષણ. કે કાયદાનું સમાન રક્ષણ એટલે કે દેશના તમામ નાગરિકો અને વર્ગો સાથે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એક સરખા સંજોગોમાં એક સરખો વ્યવહાર. પાંચું, છઠ્ઠું છે પરમવીર ચક્ર એટલે કે પીવીસી. પીવીસી એ ભારતનો સર્વોચ્ચ સેના ખિતાબ છે. આ ચંદ્રક દુશ્મનો સામે અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અને દેશ માટે બલિદાનની ભાવના બદલ આપવામાં આવે છે. સાતમું છે લઘુમતી. લઘુ સંખ્યક જૂથ કે સમાન હિત, ધર્મ, જાતિ, ભાષા, વંશ આદિ કારણોસર બહુમતીથી કે વ્યાપક અને પ્રમુખ સમૂહ એટલે કે મુખ્ય સમૂહના લોકોથી અલગ તરી આવે તેવી જે જાતિના લોકો છે, ધર્મના લોકો છે કે ભાષા ધરાવતા લોકો છે કે વંશ ધરાવતા લોકો છે તેને લઘુમતી કહેવામાં આવે છે. શાબ્દિક સંદર્ભમાં સમગ્ર સમૂહના અડધા ભાગથી પણ નાનો અંશ હોય તેને લઘુમતી કહેવામાં આવે છે. દાસત્વ એટલે કે કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે મરજી વિરુદ્ધ કોઈ પણ પ્રકારે કામ કરાવે, બળજબરીપૂર્વક મજૂરી કરાવે કે શોષણ કરે તો તેને દાસત્વ કહેવાય છે. નવમું, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો કે દેશના રાષ્ટ્રીય અને સામાજિક જીવનમાં વિવિધ ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. આ સિદ્ધાંતોને બંધારણમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે. ત્યારબાદ છે દસમું, પદ્મશ્રી. તો કે પદ્મશ્રી પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે દેશના લોકો માટે સૈનિક ક્ષેત્રે સિવાયના અન્ય ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. જેમ કે કલા, શિક્ષણ, ઉદ્યોગ, સાહિત્ય, વિજ્ઞાન, ખેલકૂદ, સમાજ વગેરે સેવા બદલ. પછી 11મો સવાલ છે હકારાત્મક ભેદભાવ. હકારાત્મક ભેદભાવ એટલે કે જૂના પરંપરાગત ભેદભાવોને નાબૂદ કરવા માટે સમાજના નબળા, અસહાય અને
વંચિત સમૂહની તરફેણમાં ભેદભાવ કરવાની નીતિ. બારમું છે મૂળભૂત હકો. તો કે મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વાત્મમુખી વિકાસ સાધવા માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. ત્યારબાદ છે તેરમું આર્થિક લોકશાહી. તો કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ સહિતની સમાજ રચનાનું સમતામૂલક શોષણ મુક્ત અને કલ્યાણ લક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થપાય તેને આર્થિક લોકશાહી કહે છે. ચૌદમું છે મૂળભૂત ફરજો. તો કે મૂળભૂત ફરજો એટલે દેશપ્રેમ, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે જાગૃત તેમજ રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે નાગરિકોએ બજાવવાની ફરજો હોય તેને મૂળભૂત ફરજો કહેવાય. બીજો સવાલ આપણો છે કે ટૂંક નોંધ લખો, સમાનતાનો હક. તો જવાબ આવશે સમાનતા એ લોકશાહીના પાયાનો સિદ્ધાંત છે. સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના નાગરિકને સમાન હકો મળેલો છે. આ હક સરકારી નોકરીઓ, ધંધો, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળોના ઉપયોગ, સામાજિક જીવન વગેરેની બાબતોમાં પણ દરેક નાગરિકને સમાનતા આપે છે. દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દ્રષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈઓ કરે તો તે સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. આવા વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં નોકરી રાખવા બેઠકો રાખવામાં આવે છે. ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને બંધારણે નાબૂદ કરી છે. તેથી અસ્પૃશ્ય કે અન્ય પછાત જાતિના લોકોને અછૂત ગણતી વખતે તેમનો તિરસ્કાર કરી શકાશે નહીં. અસ્પૃશ્યતાનું આચરણ સમાજનું સજાપાત્ર ગુનો ગણે છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવ સર્જતા ઇલકાબો અને ખિતાબો નાબૂદ કરવામાં આવ્યા છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો, ધાર્મિક સ્વતંત્રતાનો હક. તો આપણો જે ભારત દેશ છે તે બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. ભારતનું રાજ્ય કોઈ ધર્મ કે સંપ્રદાય કે સિદ્ધાંતોને માન્યતાને આધારે ચાલતું નથી. ભારત ધાર્મિક બાબતોમાં અને માન્યતાઓમાં તટસ્થ છે. અહીં બધા ધર્મોને સમાન ગણવામાં આવ્યા છે અને ભારતના બંધારણે બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો હક આપ્યો છે. આ હક દરેક નાગરિકને જાહેર વ્યવસ્થા, નૈતિક અને સ્વાસ્થ્ય વિરુદ્ધ ન હોય તેવા કોઈ પણ મનપસંદ ધર્મ પાળવાનો તથા મનાવવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપે છે. આ હક મુજબ દરેક નાગરિકને પોતાના ધર્મના ક્રિયાકાંડો, પ્રાર્થના, પૂજા અને વિધિઓ કરવાની અને એ વિધિઓમાં ભાગ લેવાની પણ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. આ હકે નાગરિકોને ધર્મ પરિવર્તન કરવાની પણ સ્વતંત્રતા આપી છે. આ ઉપરાંત આ હક અન્વયે નાગરિક પોતાના ધર્મના પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી પણ શકે છે, મુક્તપણે તેનું સંચાલન કરી શકે છે તેમજ એ ધાર્મિક સંસ્થાઓની મિલકત ધરાવી શકે છે. ચોથી ટૂંક નોંધ છે કે ટૂંક નોંધ લખો, બંધારણીય ઇલાજોનો હક. તો કે ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે. કોઈ પણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એ હકના રક્ષણ માટે વડી અદાલત એટલે કે હાઈકોર્ટ કે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માગી શકે છે. આ માટે અદાલતને હાજર હુકમ, કર્તવ્ય હુકમ, મનાઈ હુકમ વગેરે હુકમો આદેશો બહાર પાડવાની બંધારણીય સત્તા આપવામાં આવી છે. અદાલતો પાસેથી આવેલી મૂળભૂત હકોના ભંગ બદલની ફરિયાદ બરાબર સાંભળીને નાગરિકોને ન્યાય આપવો એ અદાલતોની ફરજ બને છે. આમ કોઈ પણ હક નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો અને એ હકોનું રક્ષણ મેળવવાનો અધિકાર
આપે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના મત મુજબ આજે બંધારણીય ઈલાજોનો હક છે તે બંધારણના આત્મા સમાન છે. અલબત્ત જ્યારે દેશમાં કટોકટીની પરિસ્થિતિ હોય કે જાહેર કરવામાં આવી હોય ત્યારે અન્ય મૂળભૂત હકોની જેમ આ હક અમલમાં મોકૂફ રાખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનું સેક્શન સીનું ચેપ્ટર નંબર 9 સોલ્યુશન. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.